નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે બોલું ઉદય 77 યુટ્યુબ ચેનલ પર. મિત્રો, ઘણા મિત્રોનો કોમેન્ટ હતી કે 4 છંદ જે 17 વર્ણોના છે તેનો વિડીયો ફરી બનાવો, તેમાં ક્લિયરિટી જેવો કંઈક ઇસ્યુ કે પ્રોબ્લેમ હશે, જેથી કરીને આજે તમારા માટે ફરી એક વખત આ 4 છંદ જે 17 વર્ણોના છે તેને શોર્ટકટ રીતે, સારામાં સારી રીતે પણ ઓછા સમયે કઈ રીતે એને ઉકેલી શકાય અથવા તેનું બંધારણ કઈ રીતે યાદ રાખી શકાય તેનો આ વિડીયો છે. મિત્રો, આપણે વાત કરી રહ્યો 4 છંદ છે, મંદાકાંતા, હરિણી, પૃથ્વી ને શિખંડ. આ ચારે ચાર છંદ છે એ 17 વર્ણોના છે. હવે પેલા આપણે મંદાકાંતાની વાત કરીએ, મંદ મંદ આક્રમ, ધીમું ધીમું રુદન. હવે આ આપણું સૂત્ર છે યમા તારા જ ભાનસલ ગા, જે આપણે ગણ પરિચયના વિડીયોમાં તેના વિશે આપણે માહિતગાર થયા છો. જો ન થયા હો તો ગણ પરિચયનો અમારો વિડીયો જોઈ લેજો. હવે આ છંદની મદદથી આપણે મંદાકાંતાનું બંધારણ છે મભન તત ગાગા, જે આપણે સરળ રીતે યાદ રાખવા માટે એક વાક્ય બનાવ્યું, મા ભૌમનું તું તેજસ્વી ગાન ગાજે, એનો પ્રથમ અક્ષર લઈ લઈએ એટલે મભન તત ગાગા બનશે, મા ભૌમનું તું તેજસ્વી ગાન ગાજે. હવે મંદાકાંતા છંદની ખાસિયત છે મ ગણ છે. પેલા મેં કીધું મ ગણ આપણે ગણ પરિચયમાં જોયું તો એન્ટિક ગણ છે, જેના 3-3 વર્ણો કેવા ગુરુ હોય, તો મા તારા 3-3 ગુરુ ગણો છે. જો પછી બીજો ગણ છે ભ, જેના ઉપર શબ્દ બનશે ભારત, ભાન સ, તો ભ પણ અહીંયા ગુરુ આવશે ભા. તો જે છંદમાં 17 વર્ણો થતા હોય અને પ્રથમ 4 વર્ણો ગુરુ હોય તો એ મભે મંદાકાંતા બનશે. પેલા 17 વર્ણો ગણ્યો, પ્રથમ 4 ગુરુ હોય એટલે એ મંદાકાંતા જ હોય. એનું બંધારણ આપણે આ રીતે યાદ રાખશું, મા ભૌમનું તું તેજસ્વી ગાન ગાજે. ત્યારબાદ હરિણી છંદ, એનું બંધારણ છે નસમાં રસ લગા, એને યાદ રાખવા માટે તો કે નસમાં રસ લાગ્યો. તો આમાં ન ગણ છે તે પણ એન્ટિક છે, નસલ એના ન ગણના 3-3 વર્ણો કેવા આવશે, ગુરુ આવશે, સોરી લઘુ આવશે. અને બીજું વર્ણ જો સ, સલ ગા, એટલે પછીના 2 વર્ણો પણ લઘુ આવશે. એટલે 17 વર્ણો થતા હોય અને પ્રથમ 5 અક્ષર લઘુ હોય તો એ હરિણી જ હોય. ત્યારબાદ આપણે જોઈએ પૃથ્વી, પૃથ્વીને કઈ રીતે યાદ રખાય બંધારણ, તો કે જસે પૃથ્વી અથવા જસ જસ યલગા. બંધારણ યાદ રાખવા માટે જેસે જેસે યલગા કઈ રીતે યાદ રાખશું, જ ગણ છે જભા ન, તો લઘુ ગુરુ લઘુ. પછી સ ગણ, સલ ગા, લઘુ લઘુ ગુરુ. જ અને સ નીકળી જાય, જો 17 વર્ણો હોય તો જશે પૃથ્વી થશે. ત્યારબાદ શિખરણી, યમ શિખરણી, યમ અને સભ લગા, એ મન ભોલું, એ મનસે ભોલું ગા, એનું બંધારણ થઈ ગયું, એ મનસે તું ભોલું ગા. હવે એને કઈ રીતે ઉકેલશું, 17 વર્ણો છે ઓલરેડી, ઉકેલવું હોય તો ય ગણ, ય માતા રા, લઘુ ગુરુ ગુરુ. મ ગણ બધા વર્ણો કેવા હશે, ગુરુ હશે, ગુરુ ગુરુ ગુરુ. ય અને મ નીકળી જાય એટલે યમ શિખરણી થશે. એટલે 4-4 છંદ 17 વર્ણોના ઝડપી અને શોર્ટકટ રીતે આપણે આ રીતે આને સોલ્વ કરી શકીએ. આશા રાખું આપને આ વિડીયો પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે. ફરી મળીશું એક નવા વિડીયોમાં. આભાર.